विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय संस्कृत एमा पाठ 18 परितुष्टा यास्यति संतुष्ट थईने जसे। हवे अहींया जेम संस्कृत साहित्यनी अंदर महाकवि कालिदास महाकवि भास थई गया एम महाकवि सुद्रक पण थई गया छे। अने एमणे महाकवि सुद्रके मुच्छ कटिकम नामना नाटकनी रचना करी छे। एनी अंदर 10 प्रकरणो छे अने एमां आ नाटकनी अंदर दरिद्र चारुदत्त अने गायिका वसल सेना आ बन्ने ना प्रणयनी कथा अंदर आपेली छे अने आखो नाट्यांश छे। अने आ नाट्यांश नी अंदर एमां चेट विदूषक अने चारुदत्त एमां मुख्य पात्रो छे। चारुदत्त ए पोते राजा छे। हवे एमां आपणे थोड़ीक एनी प्राथमिक समज मेळवीए तो एमां वसंत सेनाए चारुदत्त ने त्यां थापण तरीके केटलाक मूल्यवान घरेणा मूकेला होय छे। हवे आ घरेणा जेमां मूक्या हता ते दाबडानी जे दाबडानी अंदर जे मूक्या हता ए दाबडानी चोरी थई जाय छे अने चारुदत्त तेना बदलामां पोतानी प्रिय पत्नीनी अत्यंत कीमती रत्नमाला विदूषक मार्फते वसंत सेनाने मोकलावे छे। હવે આ વસંત સેના તે લઈ લે છે, સ્વીકારી લે છે અને વરસતા વરસાદની અંદર ચારુદત્તને મળવા માટે જાય છે। આ અંગેના સમાચાર લઈ અને તેનો નોકર એટલે કોનો વસંત સેનાનો નોકર એને ચેટ એનું નામ છે અને ચેટ એટલે કે કુંભીલક એ આવે છે અને ચારુદત્તને વસંત સેનાના આગમન વિશેના સમાચાર આપવા विदूषक ने आड़कतरो इशारो करे छे। आड़कतरी ते अनेक प्रश्न पूछे छे अने एना जवाब मा वसंत सेनानु नाम कोई रीते आवी सके एवा अलग अलग प्रश्न पूछे छे। परंतु विदूषक पोतानी मूर्खतानु प्रदर्शन करतो रहीने चेटनु धार्यु थवा देतो नथी। चेट जे कुंभीलक जे छे એ વસંત સેનાનું નામ કઢાવવા માટે એટલે વસંત સેના આવી છે એના સમાચારમાં આપવા માટે આવે છે એનું નામ કઢાવવા માટે અલગ અલગ પ્રશ્નો પૂછે છે આપણે પાઠની અંદર જોઈશું એ અને વિદુષક ચેટનું ધાર્યું થવા દેતો નથી। જેમ તેમ કરીને છેવટે ચેટ વસંત સેનાનું નામ વિદુષકના મોઢેથી કઢાવે છે। તો આ આખો આખો પ્રસંગ જે હાસ્યસભર છે। चेट अनेक प्रश्नों पूछे छे, विदूषक एना जवाब आपे छे अने अंदर जे अंदर संवादो छे एकदम हास्यसभर छे माटे अने अहींया सुद्रके आ पाठनी रचना करेली छे। जोईए आपणे दरेक विद्यार्थीओ बुक लईने बेसते एक एक लीटीनुं हुं वाचन करू छुं आखो नाट्यांश छे अने एनुं भाषांतर पण शब्दना अर्थ साथे समजावुं छुं। चेट उवाच એટલે કે ચેટ કહે છે પ્રવિષ્ય પ્રવેશ કરીને અવેત માનવાહા ઓ ભાઈઓ માનવાહા એટલે ભાઈઓ અવેત એટલે કે ઓ અરે ઓ ભાઈઓ યથા યથા શ્લોક છે યથા યથા વર્ષત્ય વ્રખંડમ તથા તથા તિમયતિ પૃષ્ઠચર્મ યથા યથા લગતિ શીતવાતઃ તથા તથા વેપતે મે હૃદય। અહીંયા ચેટ પોતાની જે પ્રસન્નતાપૂર્વક પ્રસન્નતા રજૂ કરે છે આ શ્લોકમાં આપેલી છે કે સાંભળો, શું કહે છે સાંભળો, જેમ જેમ વાદળો વરસે છે, વર્ષત્ય ભ્રખંડમ એટલે વાદળો, ભ્રખંડમ એટલે વરસે છે, યથા યથા એટલે જેમ જેમ, કે જેમ જેમ વાદળો વરસે છે તથા તથા તેમ તેમ તિમ્યતિ પૃષ્ઠચર્મ, પૃષ્ઠ એટલે પીઠ, તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે, તિમ્યતિ એટલે પલળે છે। બીજી લીટીમાં છે યથા યથા લગતિ શીત વાતો, જેમ જેમ ઠંડો પવન, શીત એટલે ઠંડો, જેમ જેમ ઠંડો પવન લાગે છે તથા તથા વેપતે મે હૃદય, તેમ તેમ મારું હૃદય ધડકે છે, કંપે છે।
ફરીથી જોઈએ આપણો શ્લોક સાંભળો જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે આપણે વરસતા વરસાદની અંદર બહાર નીકળીએ તો આપણે પલળી રહીએ છીએ એમ અહીંયા આ ચેટ રજૂ કરે છે કે તેમ તેમ મારી ચામડી પલળે છે મારું શરીર પલળે છે અને જેમ જેમ ઠંડો પવન લાગે છે બીજી લીટીમાં તેમ તેમ મારું હૃદય ધડકે છે એટલે કંપે છે પાછું નીચે આવે છે પ્ર હસ્ય એટલે કે હસીને પાછો બીજો શ્લોક રજૂ કરે છે વંશમ વાદયામિ સપ્ત છિદ્રમ એનું વાંચન કરું છું સુશબ્દમ વીણા વાદયામિ સપ્ત તંત્રી નદંતિમ ગીતમ ગાયામિ ગર્ધવશ્યાનુ રૂપમ કો મે ગાને તુંબુર નારદો વા જો અહીંયા એનું ભાષાંતર આ પ્રમાણે થશે શબ્દનાથ સાથે કે સપ્ત છિદ્રમ એટલે કે સાત સપ્ત એટલે સાત છિદ્ર વાળી હવે અહીંયા શું કહે છે ચેટ કહે છે કે હું સાત છિદ્ર વાળી મધુર અવાજ વાળી સુશબ્દમ એટલે કે મધુર અવાજ વાળી વંશમ વાદયામી વંશમ એટલે વાંસળી વાંસળી વગાડું છું વાદયામી એટલે વગાડું છું વીણા વાદયામી સપ્ત તંત્રી નદંતી બીજી લીટીમાં સાત તાર વાળી ઝંકાર કરતી વીણા વગાડું છું આગળ છે ગીતમ ગાયામી ગર્ધવશ્યાનું રૂપમ જેમ ગીત ગાઉં છું શું કહે છે ગર્ધવશ્યા અનુરૂપમ ગધેડા જેવું ગીત ગાઉં છું કોના જેવું ગધેડા જેવું અને ગાયનમાં મારી આગળ તુંબરું કે નારદ વળી કોણ જો કો મે ગાને તુંબુર નારદો વા ગાને એટલે ગાયનમાં અને મે એટલે મારી પાસે ગાયનમાં મારી પાસે તુંબરું કે નારદ વળી કોણ એટલે અહીંયા ચેટ પોતાના જ પોતાની જાતે વખાણ કરે છે શું કહે છે કે હું સાત છિદ્રવાળી મધુર અવાજવાળી વાંસળી વગાડું છું સાત તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું અને કોના જેવું ગીત ગધેડા જેવું ગીત ગાઉં છું અને ગાયનમાં મારી પાસે તુંબરું કે નારદ વળી કોણ હવે કોઈ પણ ગીત ગાવામાં આવે તો આગળ તુંબડું હોય છે અને નારદ નારદની જે એને ગાવાની રીત છે નારદ મુનિની એ ખૂબ જ સારી છે એટલે ચેટ અહીંયા કહે છે કે નારદ કરતાં પણ હું વધારે સરસ રીતે ગાઉં છું એવો કહેવાનો અહીંયા ભાવાર્થ છે આગળનો ફકરો જોઈએ આજ્ઞપ્તો અસ્મિ આર્યયા વસંત સેનાયા જુઓ આર્યયા એટલે મહાશયા મહાશયા વસંત સેનાએ આજ્ઞપ્તો અસ્મિ અસ્મિ એટલે મને અને આજ્ઞપ્તો એટલે આજ્ઞા મને આજ્ઞા કરી છે કે મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે જો અહીંયા વસંત સેનાની આજ્ઞાથી પોતાનો જે ખાસ જે છે માણસ ચેટ એટલે એનું નામ છે કુંભીલક એ અહીંયા વસંત સેનાની આજ્ઞાથી સમાચાર આપવા માટે ચારુદત્તને ત્યાં આવે છે જુઓ આજ્ઞા કરી છે કે કુંભીલક ગચ્છત્વમ કુંભીલક તું જા મમ આગમનમ ચારુ આર્ય ચારુદત્તસ્ય નિવેદય મારા આગમન વિશે ચારુદત્ત આર્ય ચારુદત્તને જાણ કર તદ યાવત આર્ય ચારુદત્તસ્ય દત્તસ્ય અહમ ગચ્છામિ તો ત્યારે હું આર્ય ચારુદત્ત પાસે જાઉં છું એના ઘરે જાઉં છું કેમ તો વસંત સેનાએ આજ્ઞા કરી છે સેને આજ્ઞા કરી છે તો વસંત સેનાએ પોતાના આગમનના સમાચાર ચારુદત્તને આપવાની આજ્ઞા કરી છે માટે હું ચારુદત્તના ઘેર જાઉં છું બરોબર સમજજો મિત્રો એ સ ચારુદત્તા વૃક્ષ વાટે કાયમ તિષ્ઠતી આ ચારુદત્ત પુષ્પ વાટિકામાં ઊભા છે શું કહે છે આ રહ્યા ચારુદત્ત પુષ્પ વાટિકામાં છે એસો અપી સ દુષ્ટ બટુક આ પેલો દુષ્ટ બટુક પણ છે દુષ્ટ બટુક એટલે કોણ વિદૂષક જે રાજા ચારુદત્ત છે એનો ખાસ માણસ છે વિદૂષક
यद यावद उपसर्पामि तो पछी पासे जाऊ छु। एनो जे खास मानस जे राजा नो जे अंगत मानस कहेवाय ए विदूषक कहेवाय। अने कोई पण समाचार राजा विषय ने आपवाना होय तो ए विदूषक ने आपवाना होय। तो आ दुष्ट बटुक पण छे तद यावद उपसर्पामि तो एनी पासे जाऊ छु। आगळ जोए त्रीजी लीटी कथम आच्छादितम द्वारम पुष्पवाटिकाया सु पुष्पवाटिका એટલે કે વૃક્ષવાટિકાનું દ્વાર બંધ છે આચ્છાદિતમ એટલે બંધ છે સુ વૃક્ષવાટિકાનું દ્વાર બંધ છે ભવતુ ભલે એમ કે બંધ હોય એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞા દદામિ આ દુષ્ટ બટુકને સંજ્ઞા એટલે ઇશારો ઇશારો કરું છું કોઈ પણ વસ્તુ વડે એને હું એમ કે ઇશારો કરું છું ઇતિ લોષ્ટ બુટિકા ક્ષિપતિ એમ કહી અને લોષ્ટ બુટિકા એટલે માટીનું ઢેફું માટીની કાંકરી એમ કહી માટીની કાંકરી ક્ષિપતિ એટલે ફેંકે છે એના ઉપર પેલું જે પુષ્પવાટિકા છે બગીચા જેવું જે છે એનું બારણું એનો દ્વાર બંધ છે એટલા માટે ત્યાંથી અંદર પ્રવેશી શકાય એવું નથી એટલે કે એને કંઈક નિશાની વડે એને ઈશારા વડે હું જણાવું છું કે હું અહીંયા આવ્યો છું इति लोष्ट बुटिका क्षिपति एम कई माटी नी काकरी फेंके छे विदूषक कहे छे हे कई दानिमेस प्राकार वेष्टितम इव कथितम मां लोष्ट कैसा ताड़यति अरे सुके छे यहां वेष्टितम इव वाड़नी दीवाल थी विटड़ायेलू કોનું ફળ કથિતમ એટલે કે કોઠાનું ફળ હું હોઉં તેમ ઇદાનીમ એસ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે લોષ્ટક તાળયતી લોષ્ટક એટલે ઢેફા માટીના ઢેફાથી મને મારે છે જેમ કોઠાનું ઝાડ હોય એની ઉપર કોઠા ચોટેલા હોય અને એને પાડવા માટે એને માટીના ઢેફા કાંકરીથી પેલા આપણે પેલી કેરી ચોટેલી હોય આંબાના ઉપર આંબાના ઝાડની ઉપર અને એક માટીના ઢેફા મારી એટલે કેરીનું ફળ નીચે પડે એવી રીતે એમ કે કોઠાનું ફળ નીચે પડે એટલે એમ કે એટલા માટે કોઠાનું ફળ એ જેમ પાડતા હોય જેમ હું કોઠાનું ફળ હોઉં એમ મને કોણ આ માટીનું ઢેફું મારી રહ્યું છે એમ આવું વિદૂષક કહે છે चारु दत्त उवाच आराम प्रसाद वेष्टिकाया क्रीडं बिहि पारावतहि पातितं भवेत् यसु कहे छे बगीचाना महलनी अगासियो प्रासाद એટલે મહેલ બગીચાના મહેલની અગાસીમાં અથવા પડાળી ઉપર રમતા કબૂતરોએ તે પાડ્યું હશે શું કહે છે કબૂતરોએ તે પાડ્યું હશે એમ કે આ માટીનું ઢેફું કોણે પાડ્યું હશે તો કબૂતરોએ પાડ્યું હશે કોને પાડ્યું હશે કબૂતરોએ એટલે આ વિદૂષક જે પોતાને માટીનું ઢેફું જે વાગ્યું એ કોને માર્યું હશે એવું અમુક અનુમાન કરે છે કે આ જે ઉપર કબૂતરો છે ત્યાં કંઈક કાંકરી પડી હશે માટીની અને એને પાડી હશે અને એ મને વાગી લાગે છે આગળ જુઓ વિદૂષક ઉવાચ દાસ્યા પુત્ર દુષ્ટ પારાવાત તિષ્ઠ તિષ્ઠ હે દાસી પુત્ર અભાગ્યા એટલે દાસી પુત્ર એટલે અભાગ્યા દુષ્ટ કબૂતર દુષ્ટ પારાવત પારાવત એટલે કબૂતર દુષ્ટ કબૂતર તિષ્ઠ તિષ્ઠ ઉભું રહે યાવતેન દંડ કાષ્ટેન સુપક્વમ ઇવ સહકાર ફલમ શું કહે છે ઉભું રહે જેથી આ કાષ્ટેન એટલે કે લાકડાના દંડાથી સારી રીતે પાકેલી આંબાની કેરીની માફક શું કહે છે સારી રીતે પાકેલા આંબાની કેરીની માફક આ મહેલ ઉપરથી તને જમીન પર પાડી દઉં શું કહે છે આ મહેલ ઉપરથી તને જમીન પર પાડી દઉં ભૂમવ પાતયિષ્યામિ ભૂમિ ઉપર જમીન ઉપર પાડી દઉં જેમ
ઉપર હમણાં કોઠાના ફળની જેમ ઉદાહરણ આપી દીધું, હવે અહીંયા વિદુષક શેનું ઉદાહરણ આપે છે કે પાકેલા આંબાના કેરી, આંબાના ઉપર કેરી પાકેલી હોય એના ઉપરથી પાડું એમ હું તને પેલા પારાવતને એટલે કે કબૂતરને પાડી દઉં. અહીંયા આખો સંવાદ છે વિદુષક અને ચારુદત્તનો છે. હવે આગળ જુઓ ચારુદત્ત શું કહે છે, વચ્ચે વચ્ચે ચારુદત્ત પણ બોલે છે. યજ્ઞો પવિતેન આકૃષ્ય વયસ્ય ઉપવિશ કિમનેન તિષ્ઠતુ દયિતા સહિત પશ્વી પારાવત. જો ચારુદત્ત શું કહે છે, જનોયથી ખેંચીને યજ્ઞો પવિતેન એટલે જનોય, જનોયથી આકૃષ્ય એટલે ખેંચીને આમ વિદુષકે જનોય પહેરેલી હોય અને જાતે બ્રાહ્મણ હોય હંમેશા એટલે એને જનોય ખેંચે છે. વયસ્ય ઉપવિશ, વયસ એટલે મિત્ર અથવા તો ભાઈ, અહીંયા બેસ. કી મને એનાથી શું, તિષ્ઠતુ દયિતા સહિત તપસ્વી, દયિતા એટલે પત્ની, પત્ની સાથેનું વિચારું પારાવત એટલે કબૂતર ભલે બેઠું એમ કે એને તું પાડીશ નહીં. ચેત ઉવાચ કથમ પારાવતમ પ્રેક્ષતે, શું કબૂતર જોયે છે, માં ન પ્રેક્ષતે મને નથી જોતો. જો પેલો વિદુષક આ પેલી કાંકરી માટીની કાંકરી કોને મારી હશે, તો પેલા કબૂતરે મારી હશે અને એને હું મારું અને પેલા ચારુદત્ત એને મારતા રોકે છે. આ બધો સંવાદ આજે પેલો ચેટ જે આવ્યો છે એ શું કહે છે કે શું એ કબૂતરને જુએ છે, માં ન પ્રેક્ષતે મને નથી જોતો. ભવતુ અપરયા લુષ્ટ ગુટી કયા પુનરપી તાડયિષ્યામી, ભલે બીજા માટીના ઢેફાથી, હવે પાછું બીજું માટીના ઢેફાથી ફરીથી પણ એને મારીશ. એકવાર મારી તો એને ખબર પડ્યું નહીં, હવે બીજા માટીના ઢેફાથી પણ એને હું મારીશ. તથા કરોતિ અને તેમ કરે છે. વિદુષક ઉવાચ કથમ કુંભીલકઃ તદ્ધ્યાવદ ઉપસર્પામી, અરે કુંભીલક પ્રવિશ સ્વાગતમતિ. જો હવે વિદુષક બીજી વાર પેલું માટીનું ઢેપું મારે છે એટલે હવે અહીંયા ચેટને જુએ છે, પેલા કુંભીલકને જુએ છે. કથમ કુંભીલક, શું કુંભીલક, તદ્ય આવદ ઉપસર્પામી, તો પછી હું એની પાસે જાઉં. અરે કુંભીલક પ્રવિશ અંદર આવ, સ્વાગતમ તે, તારું સ્વાગત છે. હવે એની નજર એની સામે જાય છે. ચેટ ઉવાચ પ્રવિશ્ય આર્ય વંદે, પ્રવેશીને શ્રીમાન ભાઈ નમસ્કાર. પેલો કુંભીલક હવે વિદુષકને નમસ્કાર કરે છે. વિદુષક અરે કસ્મિન ત્વમ ઈદૃશે દૂરતીને અંધકારે આગત, અરે આવા વરસાદના દિવસે અંધકારમાં તું ક્યાંથી આવ્યો. અંધકારે આગતે વરસાદના દિવસોમાં અને આવા અંધકારમાં તું ક્યાંથી આવ્યો. ચેટ કહે છે અરે એસા સા, અરે આ તે, અરે આવ્યો એમ. વિદુષક કા એસા કા, કોણ એ કોણ. ચેટ એસા સા આ તે. વિદુષક કિમ ઇદાની દાસ્યાહ પુત્ર દુર્ભિક્ષ કાલે વૃદ્ધર અંક ઇવ ઉદ્વકમ શ્વાસાયશે એશા સા સા ઇતિ. જો શું કહે છે વિદુષક, કહે છે આ તે એવું કહે છે બે વાર, એટલે કહે છે અરે આ દાસી પુત્ર, દાસ્યા પુત્ર, આ દાસી પુત્ર દુર્ભિક્ષ કાલે દુકાળના સમયમાં વૃદ્ધર અંક, વૃદ્ધ એટલે ઘરડો અને અંક એટલે ગરીબ, ઘરડા ગરીબની જેમ આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચા શ્વાસ લઈ રહ્યો છે. ઉદ્વકમ શ્વાસાયા કે ઊંચા શ્વાસ લઈ રહ્યો છે. ચેટ ઉવાચ અરે ત્વમપી ઇદાનીમ ઇન્દ્ર મહકામુક ઇવ સુષ્ટુ કિમ કાકાયસે કાકા ઇતિ. ચેટ કહે છે અરે તું પણ ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા. જો ઇન્દ્ર મહાકામુક, ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા લોભિયા કાગડાની જેમ સ્પષ્ટ રીતે કાકા એમ શા માટે કરે છે. જો હવે બંને એકબીજાને કહે છે કે તું કેમ આવું બોલે છે. ચેટ કહે છે તું પણ કેવા કાગડાની માફક,
यज्ञोत्सवनी इच्छा धरावता लोभिया कागडानी जेम अत्यारे स्पष्ट रीते का एम सा माटे कहे छे। विदुषक वाच तो कहे। अब जो विद्यार्थी मित्रों आ पाठ खूब ज लांबो छे, हजू पण आगळ આગળના પાના ઉપર પણ છે, એનું ભાષાંતર આપણે હજુ શીખવાનું છે હજુ। તો આટલા સુધી આપણે એક ભાગ આ પાઠમાં પૂરો કરીએ છીએ, બીજા ભાગની અંદર આપણે અહીંયાથી આગળ એનો અભ્યાસ કરાવીશું। અહીંયા તો અહીંયા જે આ એક ભાગની અંદર જે આ હોમવર્ક આપ્યું છે એ હોમવર્કમાં સ્વાધ્યાયની અંદર તમારે આ માતૃભાષામાં ઉત્તર લખો। એ આ ત્રણે ત્રણ છે, કુંભીલક પોતાનો સો પરિચય આપે છે, પછી એ કહે છે ને કે હું કોની જેમ ગાયન ગાઉં છું, એની પાસે એમ કે પેલી નારદ વરી કોણ અને તુંગડુ વરી કોણ, એટલે પોતે ગાયક કલાકાર છે એવી રીતે પોતાનો પરિચય આપે છે। આ ત્રણે ત્રણ જવાબ છે, પછી વિવરણાત્મક નોંધ છે વિદુષક, વિદુષકનું આખું પાત્ર લેખન આમાં લખવાનું છે અને યજ્ઞો ભવિતમ, તો આ અભ્યાસ આનો સ્વાધ્યાય તમારે લખવાનું છે આપણું અને એ તમારે લખી અને પૂર્ણ કરવાનું છે। તો હવે નમસ્કાર, બાકીનો ભાગ આપણે બીજા ભાગમાં જોઈશું।